મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 5 શબ્દ બનાવો એમાં પ્રશ્ન 5 જોઈશું. તો બધાએ સ્વાપોતીમાં પેજ નંબર 17 ઉપર પ્રશ્ન 5 પઢો ઓર સમજો, એટલે કે વાંચો અને સમજો. તો અહીંયા શબ્દો આપેલા છે એ આપણે વાંચવાના છે. લડકા, ગાય, ઇમલે, ચૂહા, ગૌરૈયા, પતંગ, એનક, સૂરજ, બકરી, બંદર, બગીચા, દવાત. હવે નીચે જોઈએ. 6 અક્ષરો કો ઉચિત ક્રમે લીખકર સહી શબ્દ બનાવો, એટલે કે અક્ષરોને યોગ્ય ક્રમમાં લખીને સાચો શબ્દ બનાવો. અહીંયા શબ્દ આડાવડા આપેલા છે એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી અને સાચો શબ્દ બનાવવાનો છે. તો અહીંયા પહેલું ચિત્ર છે ગાયનું. અહીંયા લખ્યું છે ય ગા, તો સાચો શબ્દ બનશે ગાય. તો એવી જ રીતે નીચે જોઈએ, આ શેનું ચિત્ર છે? સૂરજનું. તો અહીંયા જ ર સુ, તો સાચો શબ્દ કયો બનશે? સૂરજ. તો લખીશું અહીંયા સૂરજ. આ થઈ ગયું સૂરજ. એના નીચે જોઈએ આપણે આ કોનું ચિત્ર છે? બંદર. તો અહીંયા લખી છે દ બ ર, તો આપણે બનાવીશું બંદ ર. તો આ બની ગયું બન દ ર. તો આ બની ગયો સાચો શબ્દ. હવે જોઈએ નીચે આ કોનું ચિત્ર છે? લડકા. તો અહીંયા આડા આવડા શબ્દમાં આપેલું છે કા ડ લ, બની જશે લ ડ કા. તો અહીંયા આપણે સાચો શબ્દ બનાવવાનો છે લ ડ કા, બની ગયો લડકા. હવે એની નીચે જોઈએ આ કોનું ચિત્ર છે? આ છે ચૂહા. કોણ છે? ચૂહા. ચૂહા એટલે ઉંદર. તો હા ચુ, તો ચુ હા. અહીંયા આપણે લખીશું ચૂહા, બની ગયો શબ્દ ચૂહા. હવે ચૂહામાં શું છે? દીર્ઘવ છે. અહીંયા સૂરજમાં પણ દીર્ઘવ હોય છે, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. હવે નીચે જોઈએ આ કયું ચિત્ર છે? એનક. એનક એટલે ચશ્મા. ન એ ક, તો શું થશે? એ ન ક. અહીંયા આપણે લખીશું એ ન ક, તો આ બની ગયો એનક. હવે આગળ જોઈએ આ કયું ચિત્ર છે? પતંગનું. ત પ ગ, તો બની જશે પ તં ગ. તો અહીંયા આપણે લખીશું પ તં ગ, આ બની ગયો સાચો શબ્દ. એવી જ રીતે આ કયું ચિત્ર છે? બકરીનું છે. તો અહીંયા રી ક બ, તો બની જશે બ ક રી. તો અહીંયા આપણે લખીશું બ ક રી. વિદ્યાર્થી મિત્રો, આપણે સુંદર અક્ષરે આ લખવાનું છે, બરાબર. હવે એની નીચે જોઈએ કયું ચિત્ર છે? એની નીચે ઇમલી. કોણ સા ચિત્ર હે? ઇમલી. તો મ લી ઈ, તો ઈ મ લી. તો અહીંયા આપણે લખીશું ઈ મ લી. ઇમલી એટલે આમલી. ચલો એના નીચે આ કયું ચિત્ર છે? બગીચાનું ચિત્ર છે. ચા ઘી બ, તો બ ઘી ચા. તો અહીંયા આપણે લખીશું બ ઘી ચા, બગી ચા. એની નીચે છે
दवात शेनु चित्र छे दवात तो वाद तो द वा त तो अहीं आपणे लखीशुं द वा त वे एनी नीचे जोईए गौरैया आ चित्रमां छे गौरैया तो अहीं आपणे नीचे लखीशुं गौ रई या गौ रई या तो आ रीते विद्यार्थी मित्रों तमारे आ शब्दों ने योग्य क्रम में गोठवी अने साचो शब्द बनावी अने लखवानो छे।